पानी पुरवठा विभाग ना कर्मचारियों में वेतन न चूकवाता आक्रोश जोवा मळ्यो हतो। वडोदरा महानगरपालिका पानी पुरवठा विभाग में अलग अलग स्थले पानीनी टांकी उपर फरज बजावता कर्मचारीओए बाकी वेतन मुद्दे होबाळो मचावता मात्र मे महिनानो पगार चूकवायो हतो, ज्यारे हजु पण जून अने जुलाईना बाकी वेतन मुद्दे कर्मचारीओ पालिकानी कचेरीना धक्का खाई रह्या छे। अगाउ 10 तारीखे पालिकानी कचेरी खाते रजूआत करवा माटे पहोंचेला कर्मचारीओने फाइल ऑडिट विभाग में होय 3 दिवसमां वेतन चूकवाई जवानी एंजीनियरे खातरी आपी हती। जो कि हजु सुधी वेतन नहीं मळता આજે ફરી કર્મચારીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। વારંવાર માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ પગાર ચૂકવાતો નથી, જેને લઈને પણ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોતાનું વેતન વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી। અમે અમારા જે પાણી પુરવઠા શાખા ખાતે કામ કરીએ છીએ, મજૂર ઓપરેટરો, જેનો પગાર મે મહિનાનો પાણી પુરવઠાનો જે કોન્ટ્રાક્ટ ચાલતો હતો બરાબર, એ મે મહિના પૂર્ણ થયા બાદ અમારા ટાંકીના સાહેબોએ એવું કીધું હતું કે તમને કોર્પોરેશન દ્વારા પગાર આપવામાં આવશે બરાબર, અને જ્યારે મે મહિના પગાર જુલાઈની 7 તારીખે રજૂઆત કર્યા બાદ અમારો પગાર થયો હતો અને જૂન ને જુલાઈના પગારને રજૂઆત કરવામાં 10 તારીખે આવ્યા હતા, 10 ઓગસ્ટની 10 તારીખે, ત્યારબાદ 3-4 દિવસ થયા બાદ બી હજુ પગાર થવા નથી, એમાં આપણે રજૂઆત કરવા આવ્યા હતા। કેટલા ઓપરેટરોનો પગાર નથી થયો? અમે ટોટલ મજૂરનો ઓપરેટર થઈને 150 જણા છે। અમે ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, એમને એવું કીધું છે કે અમે તમારા શાખાના જે સાહેબ છે મકવાણા સાહેબ, એમને વાત કરીને તમારો પગાર કરાવડાવીએ છીએ, આગામી દિવસમાં 3 દિવસની રજા આજ જોઈએ છે, જે છે એ સાહેબ સાથે વાત કરીને શું કહે છે અમારા સાહેબો, ત્યાર પછી જોઈશું જે થાય 3 દિવસ પછી, કારણ કે 3 દિવસની રજા છે એટલે બી હવે જોઈએ છે, જો 3-4 દિવસ સુધી જોઈશું, કારણ કે અમે પહેલાં અમારા જે શાખા છે એની મેં વાત કરી હતી, ત્યારબાદ હવે કમિશનર સુધી ગયા છે, જો નહીં થાય તો આગળ છોકરાઓ તો કહે છે બરાબર, પણ અમે એવું કહીએ છીએ કે નોકરી ચાલુ રહો, પગાર તો આજે કાલે આવવાનો છે, છોકરા તો કહે છે પણ અમે નથી ના પાડીએ છે। પાણી પુરવઠામાં ટાંકીઓ ઉપર જે આઉટસોર્સિંગ એજન્સી મારફતે આપણે મજૂરો લઈએ છીએ, એમાં 4-5 મજૂરો અહીંયા રજૂઆત મૌખિક કરવા આવ્યા હતા, અને રજૂઆત હતી કે ઘણા ટાઈમથી એનો પગાર થયો નથી, જે કોન્ટ્રાક્ટર છે આઉટસોર્સિંગ એજન્સીના, એમને કંઈક મુદત તો 2-1 મહિના પહેલાં પૂરી થઈ ગઈ છે અને નવા કોન્ટ્રાક્ટ તો હજુ કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર નહીં થયો હોય, એટલે એમને મૌખિક કહ્યું એ પ્રમાણે જે ટાંકી પરના આસિસ્ટન્ટ એન્જિનિયર હોય એમણે એવું કહ્યું હતું કે જ્યાં સુધી ભાઈ નવા કોઈ કોન્ટ્રાક્ટ આવશે નહીં ત્યાં સુધી તમારો પગારની ચિંતા ના કરો, એ થઈ જશે, પણ કંઈ થયું નથી એ બાબતનું રજૂઆત કરી છે। પાણી પુરવઠાના હેડ જે અમારા અમૃત મકવાણા સાહેબ છે, એના આખા વિષયમાં જોવાનું અને ઝડપથી કામ કર્યું હોય તો એને પૈસા મળવા જોઈએ, ઝડપથી આ કામગીરી પૂરી કરે હું વાત કરીશ ના। હવે ડિટેલ એ જોવાની છે કે કોન્ટ્રાક્ટનો કોન્ટ્રાક્ટ એ લોકો જે મૌખિક કીધું પ્રમાણે પૂરો થઈ ગયો હોય અને પછી કામ કરતા હોય તો પછી કોન્ટ્રાક્ટરનું આઈ થિંક જવાબદારી રહેતી નથી, પરંતુ અગેન જો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ હોય અને એ દરમિયાન એમણે કંઈ પગારમાં 2-5 દિવસ 10 દિવસ લેટ એ ઓકે છે, પણ મહિનો મહિનો લેટ થાય તો બિલકુલ એ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવા માટે પણ હું મૌખિક પાણી પુરવઠાના અધિકારીઓને જણાવીશ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।